21 સપ્ટેમ્બર ના રોજ જન્મદિવસની શુભેચ્છાઓ ઘણા મિત્રો તરફથી મળેલ છે, જે દર વર્ષે જન્મદિવસે આવે જ છે, પણ વિશેષ રૂપમાં આરોગ્ય સારું રહે, જીવનમાં સફળતા પ્રાપ્ત થાય અને પરિવારમાં સુખ શાંતિ અને આનંદ ઉલ્લાસ ભરપૂર રહે તેવી દ્રષ્ટિએ આશીર્વાદ મળતા હોય છે, જે આપના તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ સહૃદયપૂર્વક સ્વીકાર કરું છું, જેનું ઋણ ચૂકવવા માટે માં ગાયત્રી તથા પ્રભુજ ગુરુદેવ શ્રી રામચંદ્ર આચાર્ય તથા માતાજી ભગવતીદેવી શર્માના પ્રાર્થના કરું છું. દરેક સવારે નવો જન્મ દિવસ હોય જ છે, પણ શુભ ચિંતકો દ્વારા વાર્ષિક વર્ષગાંઠ નિમિત્તે વિશેષ પ્રેરણાદાયક ચિંતન મનન કરવાનો શું અવસર અને યાદ કરવાનો દિવસ એટલે જન્મદિવસ સંસ્કાર કહેવાય છે. મારી દ્રષ્ટિએ જન્મદિવસ એ વર્ષ દરમિયાન કરવામાં આવેલ કાર્યને ઉત્સાહ અને ખંતપૂર્વક કરવામાં આવે છે કે નહીં, આ એક પરીક્ષા હોય છે, જેના વર્ષ દરમિયાન જે પ્રેરણા મળેલો હોય અને આચરણમાં આવેલો હોય તેની રિઝલ્ટની તારીખ એટલે જન્મદિવસ, જેમાં આપના તરફથી મળેલ શુભેચ્છાઓ એક એક માર્ગરૂપી જીવનને સમર્થતા તરફ લઈ જનાર એક ગ્રાફ આપ્યા બરાબર કહેવાય. આખા વર્ષ દરમિયાન સમાજનું ઋણ કેવી રીતે ચૂકવવું? પહેલા તો માતા પિતા ગુરુ તેમજ કુટુંબ તેમજ સમાજને શ્રેષ્ઠ સંકલ્પોને સિદ્ધ કરવા માટે આપણી શું ભૂમિકા હોવી જોઈએ, જે આત્મચિંતન કરવાનો શું અવસર પ્રાપ્ત થતો હોય છે? માતા પિતા દ્વારા મળેલ સંસ્કારોને અને તેના સંકલ્પોને સિદ્ધ કરવા પાછી પાણી કરેલ નથી ને? પિતાની છત્ર છાયામાં નીતિમત્તાની શીખ મળેલ જે સ્વીકારીને હું મારી જાતને ધન્ય અનુભવું છું. જેઓ હંમેશા કહેતા કે સારું ચારિત્ર અને પ્રમાણિકતાના આધારે જ વિશ્વાસ પ્રાપ્ત કરી શકાય છે અને વિશ્વાસોને સમાજમાં અપનાવવામાં આવે છે. માતા તરફથી મળેલ શીખ એ છે કે કર્મ એ સાચી પૂજા છે, જેના આધારે પ્રકૃતિના દરેક દરવાજાઓ ખુલી જતા હોય છે. તેથી જીવનમાં સફળતાની પ્રથમ શેરી કર્મ જ છે. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય તરફથી મને શીખે છે કે સકારાત્મક ચિંતનનું સદા સારું પરિણામ માણસ તેના વિચારો અનુસાર જ કર્મ કરે છે. જેવા જેના વિચારો હશે એવી જ પ્રવૃત્તિઓ તે કરશે. જે કામમાં સફળતાઓ મેળવી હોય જેના માટે પ્રથમ ઊંડું અને વિશદ ચિંતન કરવું જોઈએ, નકારાત્મક તાણથી દૂર કરી શ્રેષ્ઠ વિચારો ઉચ્ચ કરવા જોઈએ. વિરાટ વૃક્ષનું અસ્તિત્વ નાનકડા બીજમાં છુપાયેલું હોય છે. બીજ જમીનમાં દટાઈને અંકુરિત થાય છે તથા ખાતર પાણી મેળવીને મોટું વૃક્ષ બને છે. એ જ રીતે મનુષ્ય પણ અનેક સંભાવનાઓ તથા શક્તિઓ બીજ રૂપમાં રહેલી છે, તેમને વિવેક જળથી સિંચીને તથા શ્રેષ્ઠ વિચારોનું ખાતર આપીને જાગૃત કરી શકાય છે. માનવ જીવનને ઈશ્વરે આપેલી સર્વોત્તમ ભેટ છે, તેનું મહત્વ અને ગૌરવ જાળવવા અને વધારવા માટે માણસે પોતાના મનમાં હલકો વિચારોને સ્થાન ના આપવું જોઈએ. એના લીધે શક્તિનો પ્રવાહ અટકી જાય છે. ઈશ્વરે આપેલી શક્તિ તથા અનુદાનનું મહત્વ જીવનમાં સદુપયોગમાં છે. પોતે ઉન્નતિ કરી બીજાઓને પણ ઊંચે ઉઠાવવામાં જ માનવ જીવનની સાર્થકતા છે.